नमस्ते बाल मित्रों, आज आप धोरण चार विषय गुजराती एम आप नव काव्य शीखीशू। काव्य एटले कि कविता जेनु नाम छे सैनिक सैनिक रमिए, जेना कवि छे डॉक्टर प्रकाश दवे। तो एना माटे बधा पोतानी गुजरातीनी चोपड़ी खोलशे, जेमा काव्य नंबर 14 सैनिक सैनिक रमिए, एटले कि जे नाना छोकराओ छे ई सैनिक सैनिकनी रमत रमे छे। તમે લોકોએ પણ કદાચ તમારી શાળાના કોઈ પ્રોગ્રામ હોય એમાં તમે કોઈ એવો પહેરવેશ પહેર્યો હશે કે જેમાં સૈનિકનો પહેરવેશ આવતો હોય। ઘણા બધા એવા કલાકારો છે કે જે અલગ અલગ રોલ ભજવતા હોય છે। તો આજે આપણે સૈનિક સૈનિક રમીએ એવી એક કવિતા છે જે આપણે સમજવાની છે। સૈનિક કોને કહેવાય કે જે દેશનું રક્ષણ કરે। તો નાનું બાળક છે એ સૈનિકની રમત રમે છે। તો આપણે કાવ્ય સમજીએ। ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ। એટલે કે એક બાળક છે, એના એક મિત્રનું નામ છે બચુડા। એટલે એને કહે છે, બચુડા ચલ સોટી લઈ લે, આપણે સૈનિક સૈનિક રમીએ। માથે મજાની પહેરી ટોપી, તમે બધાએ જોયું હશે કે સૈનિક છે એ પોતાના માથા પર ટોપી પહેરે છે। તો એવી જ એક સૈનિક જેવી ટોપી માથા પર પહેરી અને ગલીએ ગલીએ ભમીએ, એટલે કે આપણે આપણી જે ગલી એટલે કે શેરી છે એ શેરીમાં ભમવું એટલે કે ફરશું। આપણે સૈનિક સૈનિકની રમત રમીએ એના માટે આપણે એક સરસ મજાની ટોપી પહેરી અને આપણે આપણી શેરીમાં ફરશું। હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું માના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી। હું છે એ મારા પપ્પાનો કોટ ને એ લઈને આવું છું, લઈ આવું એટલે કે લઈ આવું છું। તું લઈ આવને સીટી, તું છે સીટી એટલે બધાને ખ્યાલ જ છે, જે આપણે મૂઢેથી વગાડીએ તો વાગે, વિસલ, જેને આપણે અંગ્રેજીમાં વિસલ કહીએ છીએ એટલે સીટી। તું સીટી લઈ આવું, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી, કેમ કે બાના ચશ્મા છે જો બા જોઈ જશે તો વટશે એટલે કોઈને ખબર ન પડે, એ રીતે હું કાગળિયામાં વીટી અને બાના ચશ્મા લઈ આવું છું। એટલે કે હું પપ્પાનો કોટ લઈ આવું, તું સીટી લઈ આવ અને હું બાના ચશ્મા છે એને કાગળિયામાં વીટીને લઈ આવું છું। બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ। બની ઠનીને બેસી જઈએ, બની ઠનીને એટલે એકદમ તૈયાર થઈને બેસી જઈશું। કઈ રીતના તૈયાર થાય છે? તો સરસ મજાનો કોટ પહેરે છે, હાથમાં સીટી છે, એક હાથમાં લાકડી છે, ચશ્મા પહેર્યા છે, માથે ટોપી પહેરી છે, આમ એક સૈનિકની જેમ તૈયાર થઈ અને આપણે બેસી જઈશું। અને અફસર સાહેબને નમીએ, એટલે જ્યારે કોઈ મોટા સાહેબ આવશે, અમલદાર સાહેબ, અફસર સાહેબ એટલે કે અમલદાર સાહેબ જ્યારે અહીંયા મુલાકાતે આવશે ત્યારે આપણે ઊભા થઈ એને નમીએ, એટલે કે આપણે એને સલામી ભરશું। ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, ચાલ બચુડા સોટી લઈ લે, આપણે સૈનિક સૈનિક રમશું। કોઈની જો દાનત મેલી અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો। કોઈની હોય જો દાનત મેલી, કોઈની એટલે કોઈ પણ એવી વ્યક્તિ છે એની જો હોય દાનત એટલે કે જે કામ કરવાની ઈચ્છા, મેલી દાનત કોને કહેવાય કે જે ખરાબ કામ કરતું હોય, બરોબર, એને કહેવાય મેલી દાનત। મેલી એટલે કે ખરાબ, દાનત એટલે કે પોતાની જે કામ કરવાની ઈચ્છા હોય સારી ન હોય, જેમ કે આતંકવાદીઓ છે એના સારા ઈરાદા નથી હોતા, આપણને એવું સારું કામ ન કરતા હોઈએ, એવા જો કોઈ વ્યક્તિ હશે તો એની સામે અમે ઉગામીશું દંડો। દંડો એટલે ઉગામીશું દંડો, એક આપણે જે રૂઢિપ્રયોગના અર્થ લખીએ છીએ એવી રીતના એક શબ્દ છે ઉગામીશું દંડો, એટલે કે આપણે એને શિક્ષા કરીશું। કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો, જો કોઈ વ્યક્તિની ખરાબ ઈચ્છા હશે તો આપણે એને બરાબરની શિક્ષા કરીશું એટલે કે સજા કરશું, કોઈ ખરાબ કામ કરશે તો આપણે એને સજા કરશું।
અને આ રીતે આપણે દેશભક્તિનું કામ કરશું. દેશભક્તિ એટલે આપણા દેશની સેવા કરવાનું કામ કરશું. આપણો ભારત દેશ જેના સૈનિકો છે એ આપણા દેશનું રક્ષણ કરે છે, એ રીતે આપણે પણ દેશભક્તિનું કામ કરીશું, જેથી કરીને ઊંચો રહેશે ઝંડો. એટલે આપણો જે રાષ્ટ્રધ્વજ છે ત્રિરંગો, એ હંમેશા ઊંચાઈ ઉપર ફરકતો રહેશે. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. આઝાદીની રક્ષા કરીને આપણો ભારત દેશ, બધાને ખ્યાલ છે કે પહેલાં અંગ્રેજોનો ગુલામ હતો. આપણા દેશના ઘણા બધા એવા શહીદો છે કે જેને પોતાની શહીદી ઓરી અને આપણા દેશને આઝાદી અપાવી છે. તો આપણો દેશ આઝાદ થયો છે તો એ આઝાદીની આપણે રક્ષા કરવી આપણી ફરજ છે, કે જેથી કરીને આપણો ભારત દેશ ફરી કોઈનો ગુલામ ન બની જાય. તો આ રીતે આપણે આપણા દેશની આઝાદીની રક્ષા કરશું, જેથી કરીને આપણે ભારત માતાને ગમતા થઈશું. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, બચુડા સોટી લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ. એટલે કે આ કાવ્યમાં નાનું બાળક છે પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે કે આપણે કઈ રીતે આપણા દેશની સેવા કરી શકીએ. તો તમે લોકો પણ જો દેશની સેવા કરવા માંગતા હોય તો સારા સારા કામ કરશો તો આપણે દેશની સેવા કરી શકશું. એવું નથી કે આપણે આર્મીમાં જઈને જ આપણા દેશનું રક્ષણ કરી શકીએ, આપણે અહીંયા આપણા સમાજમાં રહીને પણ આપણા દેશની સેવા કરી શકીએ છીએ. તો બધાને કાવ્ય સમજાઈ ગઈ હશે. અસ્તુ.